બંધ કરી સારું કરવા માટે સમય
યાદ રાખો, એવી ડે યુ હેવ ચાન્સ, એવી ડે દરરોજ ભગવાન તમને એવો સમય સાથે છે કે તમે તમારી જિંદગીને ચેન્જ કરી શકો. એક વાર થઈ ગયો એટલે ભારો પડી ગયો એટલે લંડનમાં કરે એવું નથી. વ્યસન મારા સાથે કર્યા થાય છે થોડા થોડા, સ્વભાવ કર્યા થાય છે થોડા થોડા, પ્રકૃતિ કરી થાય છે સુધારી થાય છે. સદગુરુ પાસે દોડી જાય, શરણમાં માથું નમાવી દાસ ભાવે વિનંતી કરે કે હમણાં આમ દેખાડ હાલે મળી જાય, એવી આપણને ધીરજ આપે, એવું આપણને બળ આપે, એવી આપણને હિંમત આપે, એવું આકર્ષણ આપે. ખરેખર એ સમય જે આવે છે ને એ તમારી પાછળ લાઈફને ભગવાન નો સંકેત ભગવાન કોઈને બગાડતા નથી, સમય આપણે જ બગાડતા. બેસી ગયા હોય એટલે બે ત્રણ કલાક એવું ખબર પડે મંદિરે આવો ને મારો છો, લગ્નની વાત કરો છો, મીંડા ટીકા પૂછી કરો છો, આખા કામ ની ખોલણી કરો છો, એના કરતા આવો ને થોડી વાર હરીમાં હરિભજન કરીએ, થોડી વાર સત્સંગ કરીએ, મંદિર ના દર્શન આવો ને, નિત્ય નિયમ માં આવો ને, કથા સાંભળવા આવો ને. તેની વાતો કરી, ગ્રામ ની વાર્તાઓ કરી, સમય બગાડો કહેવાય. પોતાના મનને રાજી કરવા માટે જે કઈ કરો છો સમય બગડે છે. મનોરંજન થોડી વાર થાય, મનને આનંદ આવે એવું નહીં કે માવ ન હોય જોઈએ, પણ ભગવાન નો ભક્ત
ભગવાન તો આનંદ સ્વરૂપ છે, સુખ સાગર છે, દેનારા છે, બેઠા છે. મેં તું લે ખોબે ધોબે એક વાર મારે શરણે આયતો કરો. ભગવાન છે ને ભગવાન લઈને ભગવાન આપતા આપતા આત્માની એક વસ્તુ પડતી કોઈની નજર ન હોય, લેવા વાળા નહીં, કોઈની નજર ન હોય. ભગવાન આત્મા જેવી પડી ભગવાન શાંતિ, સુખ, આનંદ, મજા તમારા નીચે કોઈ નજર સાધનો છે પ્રભુ તમારે જે દેવું છે તે અત્યારે મારે તો આ દેવું છે પાછી છે. ખબર પડે તો કોક ને પૂછવું પડે. બે સારા સાથે ત્રણ સારા આવી બધે સાથે બાંધી દેવો પડે તો આપણને ગાયક લાગશે.
હળવા ફૂલ આમાં તો કોરોના તો આમ કેટલાય બચી ગયા. હવે આવું તો હોય જ, ચિંતા ન કરો. પુરુષોત્તમ ચરિત્ર ની કથા ચાલે છે. પગે કપાઈ ગયો હોય તો કઈ જોઈએ,
બદલી નહીં થાય. આત્મા છે ત્યાં સુધી, આત્મા માંથી નીકળી ગયો એ જ બધી વસ્તુ આ દેહમાં નકારી છે. ભક્તિ માતા જાણે છે કે અમે તો આત્મા શરીર અમે નથી, તમને આવડતું નથી હોય, આપણે જયારે શરીર માં છીએ ત્યાં સુધી આ બધી માથા બોલી ખબર ત્યારે મને કીધું છે તો મારું નામ લીધું છે તો શું તારા મને સમજે આ બધું તે ભાવ શું છે. ઘણા લોકો એ માને આપણે કહીએ ને તમે ક્રોધી બહુ છે એ હું માનજે હવે મને જીતી તમે મને જીતી પણ ભાઈ તમને નથી કીધું તમારા સ્વભાવ નથી તમારો કોઈ દુશ્મન તમારો કોઈ દુશ્મન નહીં દુશ્મન તમારું ઘર લઈ લીધું હોય ફાયદા લીધું હોય જમીન બધી સચાવી પાડી હોય સાધન સામગ્રી લઈ લીધી હોય તમારા દીકરા દીકરીને મારી નાખ્યા હોય એ ખતરનાક તમારો કોઈ દુશ્મન હોય એનું કોઈ ગુરુ બોલે એનું કોઈ ખરાબ બોલે કે ખરાબ કરે તો તમે રાજી થાવ છો ખૂબ જ રાજી છે રાજી આપણો દુશ્મન છે આપણું આપણું નુકસાન એને કર્યું છે પછી એ દુશ્મન નું કોઈ ખરાબ કરે તો તમે રાજી થાવ કે શું રાજી થાવ બોલો મારે બહુ કહી છે એનો વારો તમને આપણી અંદર અનાદિના જે શત્રુઓ બેઠા છે કામ છે ક્રોધ છે લોભ છે માન છે આ બધા જે દુશ્મનો શત્રુઓ આપણી અંદર બેઠા છે પંચ એને ટોકે એને ખરા ગણે છે હું તમારા દુશ્મન છે એને ગુરુ બોલે તો આપણે રાજી થવું જોઈએ કે શું રાજી થવું જોઈએ તો એને
આત્મજ્ઞાન છે, સવાર સવાર માં હારું નહીં કહું, નહીં તો ચરિત્ર સ્વામી કે તો હારું, પણ આત્મ સમજાઈ જાય ને ઓહો બળિયો થઈ જાય, તાકાત વાળો થઈ જાય, રહેનારો હોય નહીં મકાન તો કરવો પડે ને, મશીન છે, ગાડી છે, બરાબર છે, ભગવાન નો ભક્ત છે અને જાણી રાખે, આપડે ભગવાન ના ભગત છે ને એટલે આ વિવરણ કરવાનું થાય, જાણી રાખવું
છે ને, મો જાણેલું હોય ને તો ખબર ન પડે આવી લઈ જાય. સર્વોપરી શ્રી કૃષ્ણ સુનામી જીવેશ્વર માયા કે સ્વામી. આ તત્વજ્ઞાન બહુ કામનું છે. નારાયણ પુરુષોત્તમ નારાયણ અક્ષરાધિપતિ જીવ ઈશ્વર માયા કૃષ્ણ અનંત જીવાત્માઓ છે, એક નથી માયા એક. બધાના સ્વામી કોણ છે? સ્વામી નારાયણ. જેને વેદો નેતી વર્ણન છે, જેને પોકારીને ગાય છે, એક જ પરમ તત્વ છે. મને તમને મળ્યા સ્વામી નારાયણ. કોણ છે? કણ કણમાં જે વ્યાપક છે, મુક્તાનંદીય પરંપરામાં ગુણાતી પુરુષોમાં સદગુરુઓમાં અખંડ નિવાસ કરીને રહે છે એક જ સ્વામી છે, અને એનું નામ છે સ્વામી નારાયણ. આવી રીતના હૃદયમાં જ્ઞાન ને દ્રઢ કરી ભગવાન શિવ બધું કઈ સાથે નથી આવડે ભગવાન અને સત્પુરુષો સંતર ભક્તો શિવ બધું સમજાવજે ને, આ તો માસ્ટર કી છે, તાળા બધા ખીલી જાય. એનો નિત્ય વ્યાસ કરજો, નિત્ય વાંચન કરજો, અને એ નિત્ય વાંચે છે બંને, એનો વ્યાસ કરે, મનન ચિંતન કરે છે. જો કોઈ મુમુક્ષુ આવે એમને પણ સમજાવે, કારણ કે એ સત પંથા રહેનારા ધર્મદેવ ભક્તિ માતા ને જોઈ સત્તારું લોકો વાક્ય કરવા લાગ્યા. સત્યામાં વિમુક્ત આત્માઓ વાક્ય કરવા લાગ્યા, સજ્જનો ભગવાન ના ભક્તો પરસ્પર વાતો કરવા લાગ્યા. ધર્મ સાક્ષાત ધર્મ દેવ, કોઈ સામાન્ય મનુષ્ય નથી, નહીં આવી રીતના ના રહી શકે. આવી પરિસ્થિતિમાં આવા દેશકાળમાં આમ ન રહી શકે, માટે આ સાક્ષાત ધર્મ છે. આ એમના પત્ની સાક્ષાત ભક્તિ દેવી છે. ઓળખી ગયા નો મુક્ત જો કહી અસુર ગુરુ કો ત્યાગી. બીજે બીજે ભેળવાઈ ગયા હતા ને, એમના પછી દીક્ષા લીધી, એમના પછી જ્ઞાન પ્રાપ્ત કર્યું,
અને મુક્તિ ને પામી સત્ય દેહ મુક્ત બની ગયા. આથી ઓળખાણ થાય ને સાચા સદગુરુ મળે ને અંત લાવી લોકો માનવા લાગ્યા. અત્યાર સુધી તો નકરી રેતી હતી રેતી, અત્યાર સુધી તો નકરા ધુમા ભોગાવ્યા ધુમા, અત્યાર સુધી તો નકરું પાણી વલેવું પાણી વલેવો શું નીકળે, ધુમા ધોકાવો તો શું નીકળે, રેતી પી લે તો શું નીકળે, નકરા આકાશમાં બાજતા મળ્યા કયા ધોવાનું આવી પાંદડામાં ધોવાનું કરો આકાશમાં મળે ભગવાન કૃપા છે આપણને સદગુરુ મળ્યા એવી પરંપરા મળી એવું સ્થાન મળ્યું. જીવન જીવવાની મજા મહિના સમજે ને તો આપણને બહુ મોટી પ્રાપ્તિ, આપણી લાયકાત પ્રમાણે સંસાર મગર બહુ મોટી પ્રાપ્તિ કેમ લાગે, કેમ લાગે અરે પડે આપણી લાયકાત કરતા આપણી પ્રાપ્તિ કેવી બહુ મોટી મળે જ ક્યાંથી, આ મહારાજ મળે જ ક્યાંથી, આ ધામ મળે જ ક્યાંથી, આ ગુરુ મળે જ ક્યાંથી, સંતો ભક્તો આપણી નબળાશ કહેવાય આપણું અજ્ઞાન કહેવાય મળે જ ક્યાંથી, આપણને કરોડો રૂપિયા ખર્ચતા આવી વાતો નો મળે, કરોડો રૂપિયા ખર્ચતા આવા સાધુ નો મળે, કરોડો રૂપિયા ખર્ચતા આવું ધામ નો મળે, અને દેવોને મળે મળે આવા મોટા સદગુરુના દર્શન આપણને ના મળે, એના દર્શન ના મળે તેનો ઉપદેશ તો મળે ક્યાંથી, મળે ક્યાંથી, માટે આવું સમજે ને તો આવે જીવન જીવવાની મજા. બાકી જે તારા સાથે મળે કેમ કરી મનનો પૂરો થાય, કેમ કરી મરે પૂરો થાય, કેમ કરી પાંચ વર્ષ પૂરો થાય, કેમ કરી જિંદગી પૂરી થાય, ખેંચવાનું રહે કેમ કરી બળદ ગાડું ખેંચે ને એ માટે જિંદગી ખેંચવાની ધોવાની ભાર વજન ધોવા પૂછે મહિમા સમજે ને તો મહિમા સમજે ને ધોવા પૂછે સમજાય. ધર્મદેવ ભક્તિ માતા જેવા સદગુરુ જેને પ્રાપ્ત થયા હોય અને પાછા જો સમજાઈ ગયા હોય એની ઓળખાણ થઈ ગઈ હોય બધુબ્રહ્માદિક દેવતાઓ જે સંતના દર્શન કરવા આવતા હોય, હું તમને કહું આપને ખબર છે કે નારદજી બહુ મોટા સંત છે, સમજો નારદજી બહુ મોટા, વેદમાન પુરાણોમાં ઇતિહાસોમાં રામાયણમાં ભાગવતમાં મહાભારતમાં બધે એનું વર્ણન છે, શ્રીલોકીમાં ઉઠનારા નારદજી, સત્યદેવ બધે જનારા નારદજી, બહુ મોટા સંત છે, ભગવાન પદ આમ આવે ને નારદજી આવે તો ભગવાન પણ ઉભા થઈ જાય આવા મોટા સંત. જીતો કે લીંબોડા ની અંદર બાદર નદી માં નારદજી નું પ્લેન ઉતર્યું, સાત સાત નારદજી તાનપુરો વગાડતા ત્યાં કીર્તન આરાધના કરે છે, નારાયણ 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 નારાયણ, હમણાં પાંચ સાત મિનિટ ઉપડી જવાના આપણે શું કરીએ, એટલું કોને જોવા છે ગાડીમાં ડીઝલ છે પ્રાપ્તિ
સેવા મહારાજે વચનામૃતમાં કીધું કે બાળક સુખ સંતાજી સેવા સાધુઓ આપણને મળ્યા. એટલે આવા જાણવા, નાના ન જાણવા, સ્વામિનારાયણના સંત કોઈ નાના ના હોય, શ્રીધનના ત્યાગી હોય, પંચવર્તમાન ને પૂરા હોય, ભગવાનની ઉપાસના આજ્ઞામાં અડીખમ હોય, ભજન કરતા હોય, કરાવતા હોય, ધર્મ પાડતા હોય, પડાવતા હોય એવા સંત મળે ને માનવું અક્ષરધામ નથી રહેતા. નહીં તો કળયુગમાં થાય જ નહીં આ બધું. કેવા મળ્યા છે તમને? કેવા મળ્યા છે? નાના મળ્યા? કેટલા મળ્યા? કેટલા મળ્યા? કેટલા મળ્યા? આનંદમાં રહેવાય તો આવે જીવન જીવવાની મજા. માણસ છોડ છોડો છું રાખવાનો. આવો કે હો પેલો નહી, બીજો કેસ નહી, આ કેસ આખું માં ધર્મ દેવી ભક્તિ માતા ને લોકો પામી ગયા છે, ઓળખી ગયા છે. અને ત્યારે બીજું બધું જે કઈ હતો કુસંગ હતો એ બધું છૂટી ગયો. રહ્યો જેવી નર નારી કો અસુર પુર નમે હે ધર્મ દેશી અસુર હી ભયે તો નિજ કુટુંબ સમેતા. જે નર નારી ને જે બીજા ઇતર બધી જગ્યાએ જ્યાં ત્યાં ચોટી ગયા હતા, ખોટી જગ્યાએ ધર્મ દેશી અસુર હી ભયે, એ બધા ધર્મ દેશી અસુર ગયા, ધર્મ ભક્તિ નો વિરોધ કરનારા છે. છંદ ખરાબ છે, ખરાબ ને સંગે ખરાબ થાય, સારા ને સંગે સારા થાય. આપણે એક ને બે જેવી વાત છે. સો ની જે કુટુંબ સમીપ બધા દેશ ને માર્ગે લાગી ગયા. સાચા જે સજ્જન મોક્ષો હતા એ બધા પોતાને છોડી વિવેક નેત્ર સીધું ખીલી ગયું. ધર્મ વચન ધરી કાન નિજ મન ને માની લીએ, સાચા સજ્જન હતા, સાચા મુક્ત આત્માઓ હતા. ધર્મદેવ ના વચને વચનો ને કાનમાં ધરી સાચા માની તો ધનદેવ સમાન અસુર ના સંગે કરીને આસુરી ભાવને પામી ગયા. ધર્મદેવ ના સંગે કરીને સોજન દેવ સમાન વિશ્વ વિશે વિનસન લગે. આ દુનિયામાં ચમકવા લગા એમ આસમાનમાં સૂર્ય ને ચંદ્ર ચમકે છે, તારાઓ ચમકે છે એમ ચમકવા લાગ્યા, ધ્રુવ ચમકે છે એમ ચમકવા લાગ્યા. ઘણા લોકો તમે જો આજે પણ એની ગુણ ગાથાઓ ગવાય છે. વ્યાસપીઠ ઉપર બેસીને મોટા મોટા સદગુરુ સંતો પણ અમરત્વ ને પામી ગયા, ઇતિહાસ ના પાને એમના ઇતિહાસો એમની ગાથાઓ સુવર્ણ અક્ષરે લખાઈ ગઈ. અને ત્યાર પછી ના જે કુસંગ માં ઘસેડાઈ ગયા, વ્યસન માં ઘસેડાઈ ગયા, એ કેટલા વેય ગયા એની ચૂક ચક્રી ગાંઠી નથી મળતી. મોટા મોટા દાગ મેલો હતા, ખંડેર થઈ ગયા, ખલાસ થઈ ગયું, કોઈને નામે નથી બોલો. ધ્રુવ નું નામ બધાને ખબર, ત્યાર પછી એની 200-500-5000 પેટીઓ વહી ગઈ, એના કોઈ નામ ખબર? બધા મોટા મોટા ભક્તો મહાન તુલસીદાસજી મહારાજ, ત્યાર પછી મોટા મોટા સુદાસજી મહારાજ, ત્યાર પછી નરસિંહ મહેતા જેવા થઈ ગયા, એમના બધા ને ખબર, બધા બોલો મીરાબાઈ ને ખબર, પણ એની પેઢીઓ કેટલી વહી ગઈ, પેલો વહી ગઈ, પછી ની વહી ગઈ, કોઈ ખબર?
આત્માઓ ચમકી જાય છે. બોલો, આપણે કેવું બનવું છે? આપણે શું કરવું છે? આપણા ઉપર ભગવાન સારો સંગ રાખવો છે. લાખ રૂપિયા નુકસાન જાય, આગ્રહ રાખતા હોય છે કે આપણી સભા હોય, લાખ રૂપિયાનું નુકસાન જતું હોય તો સભા ભરતા લાખ રૂપિયાનું નુકસાન જતું કરો. નુકસાન સ્વીકારી લો, સભાના ચૂકવી જોઈએ, સાધનો સમાપન ના ચૂકવો જોઈએ, કથા ના ચૂકવી જોઈએ. આવા પણ છે, એવા પણ તમે જો સુરતની જેમ સમજી લો, આ સભા ભરતા લાખ રૂપિયાનું નુકસાન જાય છે. નાના સભા પછી આવતી સભા પછી મહિને આવવાની છે, પંચાયતી સભા પછી આવવાની છે, તો આ એક જાય શું થઈ ગયું? અને લાખ રૂપિયા નુકસાન જાય છે. માટે લાખ રૂપિયા પહેલા પછી સભા, લાખ રૂપિયા વહી જાય થોડા પાછા આવશે, એમ પાછા આવશે. અને તો વહી લઈ લો પહેલા સભા, તો પાછી સ્વામી ક્યાં બાકી જવાય? આ મૂર્ખાની કહેવાય. શું કહેવાય? આ કથાને હું તમે લાખ રૂપિયાની માનું છું, કરોડ રૂપિયા તો કઈ ન મળે, એ આપણને રોજ સવારમાં મળે છે. રોજ સવારમાં ભગવાનના ભક્તો ને ભગવાન માં પ્રેમ હોય એની એનું ભગવાને એના લક્ષણો લખે કે શરીરમાં ગમે એટલા રોગ હોય, પીડાતો હોય, કથા વાર્તાનો પ્રસંગ નીકળે જાણે કે એકદમ શરીરમાં રોગ નથી. એવો દોર તો કથામાં થઈ છે સમજવાનું ભગવાન નો પ્રેમ છે. ગમે એટલો પંચ ચાલીને આવ્યો હોય, 12-15-20 કિલોમીટર ચાલીને આવ્યો હોય, ગમે એટલો ચાલીને આવ્યો, થાકી ગયો હોય, પણ એવા સમયમાં જો કથા શરૂ થાય, કથાનો પ્રસંગ નીકળે અને જાણે એક એક કિલોમીટર ચાલ્યો એવો ફ્રેશ થઈ કથામ થઈ ગયો, ભૂલ ન સમજો ના અને ભગવાનના પ્રેમ છે. અને રાજકાજમાં એટલો અવરાઈ ગયો, આખા 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 ભારતનું શાસન કરતા હોય, આખી દુનિયાનું ચક્રવર્તી શાસન એટલો રાજા હોય કરતો હોય, જો કથા વાર્તાનો પ્રસંગ નીકળે જાણે કે કઈ વિતમરા નથી, કોઈ શાસન નથી, કથામાં ફેર થઈ ગઈ જાય, સમજો માને ભગવાનમાં પ્રેમ છે. બધું કોણ થઈ જાય? બાપરે તો ન હોય તો કથામાં જ કામ કાઢી લો. કથા ચાલે છે, કથા ટાઈમમાં તો આપણે ઘણું કામ થઈ જાય, ભલે બેઠા બધા ખીલે. હા, શું ભગવાનમાં પ્રેમ છે? હાવ કોરા ધાકોડ, શું ભગવાન પ્રેમ? અંતર અનંતર ભલે દૂર બેઠો પણ કાન કે લાગી ગયો તો મહાન બની જાય છે. જો તો જનદેવ સમાન વિશ્વ વિશે વિલસન લગે, વિશ્વમાં એનો પ્રચાર કરવો ના પડે, થઈ જાય એના દર્શન કરીને કરોડો ના કલ્યાણ થઈ શિષ્ય સ્નેહ હશે. હજાર ચોપાઈ આવતીકાલે સમજી ગયો, 44-54 સાંભળી છે આગળની કથા. આવતીકાલે બોલો, તમે શ્યામ મહારાજ શ્રીપતિ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઠાકોરજી મહારાજ. જય શ્રી કૃષ્ણ.